નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રિતેશ નાગાણી મારી YouTube ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 અને 12 ની અંદર જે એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે, જે ગ્રામર એટલે કે રાઇટિંગ સેક્શનની અંદર કે જે એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે તેના વિશે આજે આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે એપ્લિકેશન રાઇટિંગ છે એ એપ્લિકેશન રાઇટિંગ એ સેક્શન ઇની અંદર તમારે 6 માર્ક્સની અંદર સ્પીચની ઓરમાં પૂછવામાં આવે છે. અને જોવા જઈએ તો આ જે એપ્લિકેશન રાઇટિંગના જે માર્ક્સ છે એ રોકડિયા માર્ક્સ છે. કેમ? કારણ કે અહીંયા તમારે થોડીક જ વસ્તુ યાદ રાખવાની છે, એનું ફોર્મેટ યાદ રાખવાનું છે અને ત્યારબાદ તરત જ એમાં ઓકે જે તે વિગતો ભરીને ઓકે તમે પૂરું કરી શકો છો, જેમાં વધારે કોઈ પ્રકારની ઓકે બીજી જે વિગતો ભરવાની હોય જે જાતે લખવું પડે એવું કશું હોતું નથી. એને આખે આખું ફોર્મેટ આધારિત આપણી એપ્લિકેશન રાઇટિંગ આવે છે. તો આ જે વસ્તુ છે એપ્લિકેશન રાઇટિંગ છે એ તમારા માટે ખૂબ જ સરળ બનવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે એપ્લિકેશન રાઇટિંગ છે ઓકે એને જો તમારે શીખવી હોય, જો સરળ ભાષામાં શીખવી હોય, તો તમારે પહેલા તો વિડીયો છે એ વિડીયોને 2-3 વખત જોવાનો છે. અને ત્યાર પછી ઓકે જે પણ વિડીયોના અંતે ઓકે જે તમને પીડીએફ મૂકવામાં આવશે કે જેની અંદર જુદા જુદા ઓકે પોસ્ટ હોય એ પ્રમાણેની પોસ્ટ તમારે જોવાની રહેશે. બીજું વિદ્યાર્થી મિત્ર, જો તમે મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે શેર કરી શકો છો તમારા મિત્રો છે કે જે બીજી સ્કૂલમાં ભણતા હોય અથવા તો કોઈ ટ્યુશન ક્લાસીસમાં જતા હોય તો એને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન રાઇટિંગ હવે એનું મહત્વ શું છે પહેલા એના વિશે સમજીએ. ક્યાં ઉપયોગ ઓકે હવે એપ્લિકેશનનો મતલબ થશે અરજી. પરંતુ ધોરણ 11 અને 12 ની અંદર જે એપ્લિકેશન રાઇટિંગ આવે છે એ તમારે કોઈ જોબ કરતા હોય, બરાબર, તો એ કોઈ નોકરી જે મેળવવા માંગતા હોય એવા નોકરી મેળવવા માંગતા જે પણ ઉમેદવાર છે, એ ઉમેદવાર જે એપ્લિકેશન કરે છે, જે અરજી કરે છે, એ જ એપ્લિકેશન આપણે અહીં શીખવાની છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જો કોઈ વ્યક્તિ જોબ કરવા માંગતો હોય તો એવા વ્યક્તિને જે પણ સંસ્થાની અંદર જે તે કંપનીની અંદર જે એપ્લિકેશન એનો રિઝ્યુમ અથવા તો બાયોડેટા આપવો પડે છે એ વસ્તુ આપણે અહીં શીખવાની. નોર્મલી જોવા જઈએ તો એક પેજની અંદર બાયોડેટા આપીને ઓકે પૂરું કરી દેવામાં આવે છે, પરંતુ ઓરિજિનલની અંદર જ્યારે કંપની લેવલની અંદર જો ચર્ચા કરવામાં આવે તો એપ્લિકેશન રાઇટિંગ છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા તમારે 360 એંગલથી ઓકે બધી જે બાબતો છે એ દર્શાવવામાં આવી છે. હકીકતમાં જોઈએ તો તમારો જે મેરેજનો જે બાયોડેટા હોય છે, રિઝ્યુમ હોય છે અને જે આ એપ્લિકેશનનો જે રિઝ્યુમ હોય છે એમાં ઘણો ડિફરન્સ છે. વિદ્યાર્થી મિત્રો, બંને અલગ અલગ છે. તો અહીંયા તો આ એપ્લિકેશન રાઇટિંગની શરૂઆત કરીએ અને વિદ્યાર્થી મિત્રો જે રોકડિયા માર્ક્સ છે ધોરણ 12 ની અંદર આપણે મેળવીએ તો શરૂઆત કરીએ. કોઈ પણ એપ્લિકેશન હશે તો એ એપ્લિકેશનની અંદર જે પણ ટાઇટલ હશે જે પરીક્ષાની અંદર પૂછાશે એ આ પ્રમાણે હશે અને ટાઇટલ ઉપરથી તમે બીજી બધી જે બાબતો છે એ લઈ શકો છો. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ બાબતની તમારે ધ્યાન રાખવાની છે, બરાબર. તો હવે કઈ કઈ બાબતો છે તો એના વિશે જોઈએ. તો અહીંયા ટાઇટલ તમને આપેલું છે, વિનીત પટેલ પેન સત્યાગ્રહ સોસાયટી નિકોલ ગામ રોડ નિકોલ અમદાવાદ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન સીએન વિદ્યાલય આંબાવાડી અમદાવાદ. વિનીત પટેલ કે જે 10 સત્યાગ્રહ સોસાયટી નિકોલ ગામ રોડ ની અંદર નિકોલ અમદાવાદ ની અંદર રહે છે એ સીએન વિદ્યાલય આંબાવાડી અમદાવાદ ની અંદર જે ઇંગ્લિશ ટીચર ની જે પોસ્ટ છે
ભરતી કરવાની છે એના માટે તે અપ્લાય કરે છે એના વિશેની આપણે અહીંયા એપ્લિકેશન લખવાની છે. બરોબર, હવે એપ્લિકેશન બાબત જોઈએ તો પહેલા તો શું જોવાનું છે, પહેલા તો એડ્રેસ. અહીંયા નામ આપેલું છે વિનીત પટેલ, નામ થઈ ગયું. ત્યાર પછી એડ્રેસ શું છે કે 10 સત્યાગ્રહ સોસાયટી નિકોલ ગામ રોડ નિકોલ અમેદાબાદ, તો આ લખનારનું એડ્રેસ થઈ ગયું. હવે સામે વાળા વ્યક્તિનું એડ્રેસ જોશે તો અહીંયા આપેલું છે સીએન વિદ્યાલય આંબાવાડી અમેદાબાદ ની અંદર લખે છે. હવે કઈ પોસ્ટ માટે લખે છે, તો કે છે કે ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, તો ઇંગ્લિશ ટીચર ની જે પોસ્ટ છે એના વિશે તે અપ્લાય કરે છે. તો અહીંયા તમને આટલી ડાઉટ ક્લિયર હોવા જોઈએ. આટલું ડાઉટ ક્લિયર થઈ જાય એટલે તરત જ બીજી જે બાબતો છે એ એપ્લિકેશન ની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો વ્યક્તિનું નામ આવશે, કઈ સાઈડ આવશે, તો કે જમણી બાજુ આવશે, એક જ હરોળમાં હોવું જોઈએ. તો જમણી બાજુ એક જ હરોળમાં કેવી રીતે લખાય તો એ જોઈએ. પેલા તો વિનીત પટેલ લખાઈ ગયું. ત્યાર પછી છે એડ્રેસ લખવું પડશે, તો 10 સત્યાગ્રહ સોસાયટી, ત્યાર પછી લખેલું છે નિકોલ ગામ રોડ, તો જે નિકોલ ગામ રોડ તો એ પ્રમાણે તમે લખી નાખશો. ત્યાર પછી આપેલું છે નિકોલ અને સાથે ને સાથે અમેદાબાદ પણ આપી દીધેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે અમદાવાદ છે, અમેદાબાદ છે, એના પછી ફૂલ સ્ટોપ કર્યો છે. માની લો કે જો ફૂલ સ્ટોપ ન કરવો હોય અને એને બદલે જો તમારે પિનકોડ લખવો હોય તો તમારે 6 આંકડાનું જે પિનકોડ છે એ પિનકોડ પણ અહીં લખવો પડશે. બરોબર, હવે આગળની વાત જોઈએ તો આટલું લખાઈ જાય. ત્યાર પછી તમારે જે તે ડેટ મૂકવાની છે, એ ડેટ ગમે તે હોય શકે, બેક ડેટ રાખવાની છે, વધારાની ડેટ રાખવાની નથી. બેક ડેટ તરીકે અહીંયા આપી દીધી છે 29 ઓગસ્ટ 2019, 29 ઓગસ્ટ 2019 આ થઈ ગઈ તમારી ડેટ. હવે શું કરવાનું, તો હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમારું નામ સરનામું પૂરું થાય ત્યાર પછી તરત તમે જેને પણ અપ્લાય કરવાના છો કે સીએન વિદ્યાલયમાં આંબાવાડી અમદાવાદ ની અંદર ઇંગ્લિશ ટીચર ની જોબ માટે અપ્લાય કરવાનું છે, તો એના વિશેનું જે એડ્રેસ છે એ તમારે લખવું પડે. બીજી વસ્તુ, સીએન વિદ્યાલય ને ના લખી શકાય, કારણ કે સીએન વિદ્યાલયમાં કોઈ હોદ્દો ધરાવતા હોય કે જે ટીચર ને પોસ્ટિંગ રાખતા હોય તો એવા વ્યક્તિને આપણે જોબ એપ્લિકેશન લખી શકે. તો જોઈએ, ટૂંક કરીને હોદ્દો લખવાનો છે. હવે ઇંગ્લિશ ટીચર છે તો ઇંગ્લિશ ટીચર વિશે કોને લખશું, તો હવે ટીચર છે તો એ પ્રિન્સિપલ ને લખી શકાય, તો ટુ ધ પ્રિન્સિપાલ. ઓકે, કઈ વિદ્યાલય, તો કે સીએન વિદ્યાલય. ત્યાર પછી અલ્પવિરામ કરવાનું ખાસ વિદ્યાર્થી મિત્રો છે, ભૂલવાનું નથી. ત્યાર પછી વિસ્તારનું નામ લખીએ તો કે આંબાવાડી, અને શહેરનું નામ લખી દઈએ તો અમેદાબાદ. બરોબર, અને ફૂલ સ્ટોપ. આટલી બાબતો તમારે લખવાની છે. વિદ્યાર્થી મિત્રો જો એડ્રેસની અંદર પિનકોડ નંબર હોય તો તમારે પિનકોડ નંબર લખવાનો છે. માની લો કે તમને એડ્રેસની અંદર પિનકોડ નંબર નથી આપવામાં આવેલો, તો અહીંયા તમારે પિનકોડ નંબર લખવાની જરૂર છે નહીં. જો તમને ખબર હોય તો જ લખવાનું છે, બાકી લખવાનું છે નહીં. પછી રિસ્પેક્ટેડ સર કરીને આપણે એને સંબોધિત કરીશું, અને ત્યાર પછી જે તે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ આપણે લખવાનો છે. હવે સબ્જેક્ટ શું હોઈ શકે, તો અહીંયા સબ્જેક્ટ તરીકે લખી નાખીએ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. તો હવે અહીંયા જે એપ્લિકેશન છે એ કયા શેના માટે લખવાની છે, કે ઇંગ્લિશ ટીચરની જે પોસ્ટ છે એના માટે તમારે એપ્લિકેશન લખવાની છે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આમાં ચેન્જ કરવાનું શું રહેશે, ગમે ત્યારે તમે ચેન્જ કરો ત્યારે માત્ર ને માત્ર જે એન ઇંગ્લિશ ટીચર છે જે પણ પોસ્ટિંગ છે એના ઉપર જ ચેન્જ કરવાનું છે. એના સિવાયનો જે સબ્જેક્ટ છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એનું એ જ રાખવાનું છે. જે તે આવે ફોર એક્ઝામ્પલ મેનેજિંગ, તો મેનેજર તરીકે નહીં આવે તો ફોર ધ મેનેજર, પોસ્ટ ઓફ ધ મેનેજર. ઓકે, આ રીતે તમે પોસ્ટ લખી શકો છો. ખાસ કરીને આ વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખવાનું છે, એડ્રેસ છે એનો 1 માર્ક્સ છે. ત્યાર પછી તમે જે સંબોધન કરો છો રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટ
અને સાથે ને સાથે સૌથી છેલ્લે જ્યારે ક્લોઝિંગ કરશો વગેરે તો એ જે ક્લોઝિંગ છે તો એના ત્રણેયનું એક માર્ક્સ તમને મળે છે. ત્યાર પછી જોઈએ, હવે તમારે પેરેગ્રાફ લખવાનું છે અને એ પેરેગ્રાફ જે અહીંયા આપેલો છે એનો એ જ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ, કે તમે જે એડવર્ટાઇઝમેન્ટ કરી છે એના રેફરન્સ મુજબ એપિયર્ડ ઇન ધ ટુડેઝ ન્યુઝપેપર, જે આજના ન્યુઝપેપરની અંદર ઓકે તમે જે એડવર્ટાઇઝમેન્ટ કરી છે એના રેફરન્સમાં લઈને આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ પેઇડ પોસ્ટ, હું તમે જે કહેલી જે પોસ્ટ છે એના માટે હું અપ્લાય કરવા માંગુ છું. એટલે કે તમે જે પણ આજના ન્યૂઝપેપરની અંદર ઓકે જે તમારે એડવર્ટાઇઝમેન્ટ આપી ઓકે એને રેફરન્સમાં લઈને હું આજની તમે જે પણ કહેલી પોસ્ટ છે ઇંગ્લિશ ટીચરની એના માટે અપ્લાય કરવા માંગુ છું. ધ ડિટેલ્સ અબાઉટ મી આર એસ અંડર, કે મારી જે માહિતી છે એ નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી, બરોબર. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખવાનું છે, ગમે તે પરીક્ષાની અંદર પૂછાય આનું આ જ પેરેગ્રાફ તમારે લખી નાખવાનો છે, જે તમારા માટે સહેલો બનશે. ત્યાર પછી આપણે બેઝિક ડિટેલ લખવી પડશે, જેને આપણે રિઝ્યુમ પણ કહીશું, બાયોડેટા પણ કહીશું, અથવા તો પર્સનલ ઇન્ફોર્મેશન પણ આપણે કહી શકીએ છીએ. અહીંયા ત્રણમાંથી ગમે તે લખી શકાય, પરંતુ મારું કહેવું યોગ્ય છે કે તમારે માત્ર રિઝ્યુમ જ લખવાનો છે. બાયોડેટા એને એટલે લખવાનું, પર્સનલ ઇન્ફોર્મેશન લખો તો પણ ચાલે, પરંતુ માત્ર રિઝ્યુમ જ લખવાનું છે. હવે રિઝ્યુમ ની અંદર શું હોઈ શકે? તો રિઝ્યુમ ની અંદર ટોટલ જે બાબતો અહીંયા સમાવેશ કરવાનો છે એ છે, પહેલા તો નેમ, નામની અંદર જે નામ હતું એનું એજ, ફોર એક્ઝામ્પલ વિનીત પટેલ હતું તો અહીંયા વિનીત પટેલ. ત્યાર પછી છે એડ્રેસ, ઓકે કોઈ પણ વ્યક્તિ છે તો એનું એડ્રેસ હોવું જોઈએ, પરંતુ આપણે અહીંયા એડ્રેસ છે એ શરૂઆતમાં જ્યારે પત્ર એપ્લિકેશન લખતા હતા તો શરૂઆતમાં જ એડ્રેસ લખી દીધું છે, તો અહીંયા આખું એડ્રેસ લખવાની તમારે વિદ્યાર્થી મિત્રો કોઈ જ જરૂર નથી. અહીંયા તમે શું લખી શકો છો? ઓનલી ફોર એસ અબાવ, એટલે કે ઉપર મુજબનું એડ્રેસ. ત્યાર પછી ડેટ ઓફ બર્થ, હવે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ લખવાની છે, અહીંયા આપણે લખી દઈએ 1st August 1989, ઓકે 1st August 1989. હવે આ જે ડેટ ઓફ બર્થ છે એ કેવી રીતે લઈશું, બરોબર? તો એના વિશે આપણે જ્યારે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન લઈએ ત્યારે આપણે જોઈશું. ત્યાર પછી છે એજ, તો 1989 થી અત્યાર સુધીની જો એજ ગણવામાં આવે જે રીતે આપણે લખી છે એ સમયની ડેટ ગણવામાં આવે તો 30 વર્ષ થઈ ગયા. ત્યાર પછી નેશનાલિટી, સૌથી અગત્યની બાબત છે કે તમે કઈ નેશનાલિટી ધરાવો છો, તમે તમારી રાષ્ટ્રીયતા શું છે, કે આપણે ઇન્ડિયન છે તો ઇન્ડિયન. નેશનાલિટી જોયા પછી હવે પછી તમારે જોવાનું છે, તો બીજું બાબત છે અહીંયા રિલિજિયન, તમે કયો ધર્મ અપનાવો છો, તો કે હિન્દુ છીએ તો પટેલ છે તો હિન્દુમાં પણ આવે, મુસ્લિમમાં પણ આવે, બરોબર. તો જે પણ તમારો ધર્મ છે એ લખી શકો હિન્દુ. ત્યાર પછી છે કાસ્ટ, તો તમારી જે પણ કાસ્ટ હોય એ લખી શકો, ફોર એક્ઝામ્પલ પટેલ છે તો પટેલ ની અંદર બે પડે છે તો કે કડવા પટેલ અથવા તો લેવા પટેલ, તો અહીંયા કે લેવા પટેલ. સેકન્ડ છે જેન્ડર, કે મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, અથવા તો એક્સજેન્ડર. ત્યાર પછી મધર ટંગ, એટલે કે માતૃભાષા, માતૃભાષામાં તમે ઓકે તમારી જે તે માતૃભાષા છે એ તમે લખી શકો, ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં રહેવાના વ્યક્તિ છે તો ગુજરાતી એની માતૃભાષા થાય, ઓકે તો અહીંયા ગુજરાતી. પછી છે લેંગ્વેજ નોન, કઈ કઈ ભાષાઓ તમે જાણો છો, તો કે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ટીચરની પોસ્ટ છે તો એ જે વિષય છે એ વિષયની ભાષા તમને જાણતા હોવા જોઈએ, તો કે ઇંગ્લિશ ભાષા છે તો એ ભાષા જાણતા હોવો જોઈએ. બીજું તમારી મધર ટંગ છે એ પણ ભાષા જાણતા હોવો જોઈએ, અને સાથે સાથે તમે જે પણ રાષ્ટ્રમાં રહો છો તો એ રાષ્ટ્રની જે રાષ્ટ્રભાષા છે એ પણ તમે જાણતા હોવા જોઈએ. અહીંયા છે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી, આ ત્રણ ભાષા તમારે લખવાની છે. ત્યાર પછી છે હોબીઝ, તમને કયા કયા શોખ છે, તો ગમે તે શોખ લખી શકો છો, અહીંયા આપણે લખી દઈએ રીડિંગ અથવા તો મ્યુઝિક. ત્યાર પછી છે હાઈટ, જે અગત્યનું છે 5.8 ફીટ, વેઇટ 60 કેજી,
અથવા તો પર્સનાલિટી કેવી હોવી જોઈએ, તો કે સિમ્પલ હોય, અમુકની ડાયનામિક હોય, ઓકે, તો તમે ગમે તે પર્સનાલિટી છે એ લખી શકો. ડાયનામિક નો મતલબ થશે પ્રભાવશાળી, બરોબર, અને સિમ્પલ નો મતલબ થશે સાદી, એકદમ સિમ્પલ. હવે આ જે બાબતો છે એ લખી, ત્યાર પછીની જે બાબત છે એ જોઈએ. તો પછી છે બિહેવિયર, ઓકે, તમારું વર્તન કેવું છે, કે ગુડ, સારું હોવું જોઈએ, ઓકે. એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુડ ને એવા બધા શબ્દો તમારે લખવાના નથી, માત્ર લખવાનું છે ગુડ એટલે કે સારું. ત્યાર પછી છે જે અગત્યનું છે કે એ છે મેરિટલ સ્ટેટસ, ઓકે. તો મેરિટલ સ્ટેટસ ની અંદર, ઓકે, તમે લખી શકો છો મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, ઓકે. ત્યાર પછી મોબાઈલ નંબર જે અગત્યનો છે, એમાં તમે, ઓકે, મોબાઈલ નંબર લખવાનો છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ નંબર લખતી વખતે પહેલા બે આંકડા અને છેલ્લા બે આંકડા લખવાના છે. વચ્ચેના જે 10 આંકડા, જે 6 આંકડા આવે એમાં તમારે ચોકડી એટલે કે એક્સ કરવાનો છે, કે જે તમારે મોબાઈલ નંબર તમારો પોતાનો ત્યાં દર્શાવવાનો નથી. ત્યાર પછી ઈમેલ આઈડી, ઈમેલ આઈડી ની અંદર તમારે જે તે તમારો ઈમેલ આઈડી હોય એ બનાવીને તમારે અહીં લખી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ, વિનિત પટેલ 123@gmail.com. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને એમ કીધું હતું કે મોબાઈલ નંબર ની અંદર તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો નથી, અને કોઈ પણ અલગ લખો એના કરતા પહેલા બે આંકડા, વચ્ચે 6x અને પછીના પાછળના બે આંકડા લખી દો. હવે આનું કારણ શું? તો કે બોર્ડની પરીક્ષાની અંદર જે તમે એપ્લિકેશન લખશો તો એ એપ્લિકેશન ની અંદર તમે મોબાઈલ નંબર સોપ કરી શકતા નથી. માની લો કે તમે સોપ કરો છો અને ગેરરીતિમાં જો પકડાવ છો તો એ તમારા માટે વિરુદ્ધ, તમારા વિરુદ્ધના જે પગલા છે બોર્ડ લઈ શકે. એટલા માટે તમારે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે સોપ નથી કરવાનો, મોબાઈલ નંબર લખવાનો ખરો, પરંતુ પહેલા બે આંકડા પછી 6x કરી દેવાના, પછી બે આંકડા તમે મોબાઈલ નંબર લખી શકો. ત્યાર પછી આ થઈ ગઈ તમારી ડિટેલ, જેમાં આપણે 14-15 ડિટેલ જોઈ. 14-15 ડિટેલ માંથી માત્ર તમારે 8 ડિટેલ લખવાની છે, 8 અથવા તો 10, મિનિમમ 8 લખવાની, અથવા તો તમે 10 લખી શકો, 12 પણ લખી શકો, એ તમારા ઉપર આધાર છે. ત્યાર પછી જોઈએ તમારે જે લખવાનું છે એ છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. હવે ઇંગ્લિશ ટીચર માટેની જોબ છે તો તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પણ હોવી જોઈએ. તમે શું ભણ્યા છો, તમારી લાયકાત શું છે કે જેને આધારે તમે એજ્યુકેશન છે કરી શકો. એના માટે ખાસ કરીને જે કોષ્ટક છે, કોષ્ટક બનાવવાનું છે, એમાં પહેલું હોવું જોઈએ નંબર, પછી ડિગ્રી, પછી ક્લાસ, બોર્ડ અથવા તો યુનિવર્સિટી અથવા તો યર, આ રીતનું ટોટલ 5 કોલમ વાળું જે પણ કોષ્ટક છે કોષ્ટક લખવાનું છે. હવે અહીંયા ફર્સ્ટ કરીને હવે જે પણ ભણ્યા હોય ઇંગ્લિશ ટીચર માટેની જે જોબ એપ્લિકેશન હોય તેમના માટે લાયકાત શું જરૂરી, તો પહેલા તો HSC જોઈએ, BA જોઈએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, MA જોઈએ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ, અને BEd કરેલું હોવું જોઈએ, બરોબર. તો આટલી લાયકાત જોઈએ છે, બરોબર. તો જે ડિગ્રી ની અંદર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને બર્થ ડેટ લખવાનું કીધું હતું, તો બર્થ ડેટ કઈ પ્રકારની હોવી જોઈએ? તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક તમારે ગણતરી કરવાની રહેશે કે કોઈ પણ વિદ્યાર્થી છે બાળપણની અંદર જ્યારે તે 5 વર્ષનું થાય છે ત્યારે તેને પહેલા ધોરણની અંદર મૂકવામાં આવે છે, બરોબર. ત્યાર પછી જ્યારે એને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરે ત્યાર સુધીમાં તેના કેટલા વર્ષ હોવા જોઈએ? તો કે 17 વર્ષ હોવા જોઈએ, કે 17 વર્ષે તે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરેલો હોવો જોઈએ. તો જે બર્થ ડેટ લખો એ બર્થ ડેટ 17 વર્ષ કરતા પણ જૂની હોવી જોઈએ, પણ એ પણ અલગ બાબત છે. એના સિવાયની વધારાની બાબત શું રાખવાની, કે 17 વર્ષ સુધી તો એ શું કરશે, HSC કરશે, ત્યાર પછી એને બેચલર ઓફ આર્ટ્સ કરવું પડશે. તો બેચલર ઓફ આર્ટ્સ ના કેટલા વર્ષ, તો કે 3 વર્ષ, બરાબર, જેને આપણે BA કહીએ છીએ. તો 3 વર્ષ એ બેચલર ઓફ આર્ટ્સ કરશે, ત્યાર પછી MA કરશે. તો MA તમારે કેટલા વર્ષનું થશે, કે 2 વર્ષનું માસ્ટર ઓફ આર્ટ્સ થશે, અને ત્યાર પછી BEd કરશે. તો BEd છે એ અત્યારને જો સમયની અંદર જો વાત કરવામાં આવે તો 2 વર્ષનું BEd કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા BEd ની અંદર એક વધારાની બાબત પણ તમારે યાદ રાખવાની હતી,
2015 પછી બીએડ છે એ 2 વર્ષનું થયું હતું, એ પેલા બીએડ હંમેશા 1 વર્ષનું જ હતું, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જે લેટેસ્ટ નિયમ છે એના આધીન જ તમારે ગણતરી કરવાની છે. ઓકે, 1 વર્ષ અને 2 વર્ષની જે પણ કામગીરી છે એમાં તમારે પડવાનું છે નહીં, બરાબર. એટલે કે બીએડ હંમેશા કેટલા વર્ષનું કરી દેવાનું, 2 વર્ષનું જ ગોઠવી દેવાનું, બરાબર. એટલે ટોટલ વર્ષ કેટલા, તો કે 17 વર્ષ છે 12મું ધોરણ, બીજા 3 વર્ષે ઓકે એ શું કરશે બીએ પાસ કરશે એટલે કે 20 વર્ષ, બીજા 2 વર્ષ માં એમએ પાસ કરે એટલે 22 વર્ષ, અને બીએડ ના 2 વર્ષ એટલે કે 24 વર્ષ. તો કે 24 વર્ષે તે બીએડ પૂરું કરી શકે, અને 24 નો એક 25 કે 26 વર્ષની એ ગાળો લઈને તમારે એ આજની જે ડેટ છે એનાથી 26 વર્ષ પહેલાની એને બર્થડેટ તમારે લઈ લેવાની છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આપણે બર્થડેટ કહી લીધી હતી 1 ઓગસ્ટ 1989, 1989 એનાથી 17 વર્ષ ગણવામાં આવે તો એચએસસી છે એને કેટલા વર્ષ પૂરું થાય, તો કે 2006 ની અંદર 17 વર્ષે એ એચએસસી પાસ કરી લીધું હોય, બરોબર. તો હવે એચએસસી ની અંદર ક્લાસ તો ડિફાઇન કરવામાં આવતો નથી, તો એમાં પર્સન્ટેજ ડિફાઇન કરવામાં આવે છે. તો અહીંયા પર્સન્ટેજ ક્લાસ ને બદલે પર્સન્ટેજ લખી દેવાના 90 થી 55%. હવે જે એચએસસી સુધીની જે એક્ઝામ છે એ કોણ લે, તો કે આપણું ગુજરાત બોર્ડ લે. ઓકે, તો એ જે ગુજરાત બોર્ડ ને વર્ષ લખી દેવાનું જે બર્થ ડેટ છે એનાથી 17 વર્ષ ગણે, તો 1889 થી ઓકે 17 વર્ષ ગણીએ તો કયું આવે કે 2006. તો 2006 ની અંદર તમે એચએસસી પૂરું કર્યું હોય, ત્યાર પછી બીએ. હવે કોલેજ કરો, એમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ડિસ્ટિંક્શન એ રીતે ઓકે તમને ક્લાસ વાઇઝ રિઝલ્ટ આપવામાં આવે છે. તો અહીંયા બીએ છે, ઓકે જે ફર્સ્ટ ક્લાસમાં તમે કર્યું છે. તો હવે જે યુનિવર્સિટી છે કે કોલેજ જે કરવાનું છે એ હંમેશા કોને આધારિત હોય, કે યુનિવર્સિટીને આધારિત હોય. તો આપણે કોઈ પણ યુનિવર્સિટીનું નામ લખી શકીએ, ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, વીર નર્મદ યુનિવર્સિટી છે, તમે કોઈ પણ યુનિવર્સિટીનું નામ લખી શકો છો. તો બીએ ફર્સ્ટ ક્લાસ વિથ ગુજરાત યુનિવર્સિટી. હવે એચએસસી કેટલા વર્ષે પાસ કર્યું હતું, કે 2006 માં, તો 3 વર્ષ પછી બીએ એટલે કે 2009 ની અંદર. એ જ રીતે એમએ 2 વર્ષનું છે, એમએ ક્લાસ તારીખ છે ડિસ્ટિંક્શન ગુજરાત યુનિવર્સિટી, એમને 2 વર્ષનું છે કે 2009 ને બદલે 2011. અને પછી બીએડ છે એ 2 વર્ષનું, તો કે જેમાં ક્લાસ છે ડિસ્ટિંક્શન ગુજરાત યુનિવર્સિટી, અને યર 2 વર્ષ પ્લસ કરી દો, 2011 + 2 યર એટલે કે 2013. આ રીતે તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખી શકો છો, બરોબર. અને આના સિવાયની જે તે બીજી જે પોસ્ટ છે એ પ્રકારની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ઓકે એના માટેના જે વિડીયોઝ છે હું નેક્સ્ટ આપી દઈશ, અથવા તો તમને પીડીએફ આપી દઈશ, કે જેની અંદર તમને એ જે છે કે ક્વોલિફિકેશન અને સાથે સાથે કેટલા વર્ષ સુધીમાં થઈ શકે એ જે બાબતો છે એ તમને જણાવવામાં આવશે. ત્યાર પછી આ પૂરું થાય ત્યાર પછી તમારે એક સેન્ટેન્સ લખવાનું છે, કે જે તમારે મેઇન સબ્જેક્ટ આધારિત હોવું જોઈએ. તો કે માય પ્રિન્સિપલ સબ્જેક્ટ ઇઝ એન ઇંગ્લિશ, ઓકે અહીંયા ઇંગ્લિશ ટીચર માટેની જોબ છે એટલે કે ઇંગ્લિશ તરીકે. તો કે માય પ્રિન્સિપલ સબ્જેક્ટ ઇઝ એન ઇંગ્લિશ, મારો જે મુખ્ય વિષય છે એ કયો છે, ઇંગ્લિશ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણી બધી વખત લોકો ભૂલ કરે છે, અહીંયા જે પ્રિન્સિપલ છે બરોબર એનો જે સ્પેલિંગ છે એમાં સૌથી છેલ્લે PLE આવે છે, એટલે PLE આવે તો મતલબ થશે મુખ્ય, અને જો PAL આવે તો એનો મતલબ થશે આચાર્ય, પ્રિન્સિપાલ. ઓકે, આ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવાની છે, એમાં ભૂલ થાય નહીં. ત્યાર પછી હવે કોઈ પણ સ્કૂલની અંદર જતા પહેલા તમારો અનુભવ માંગે, એક્સપિરિયન્સ માંગે, તો અહીંયા તમારે એક્સપિરિયન્સ પણ લખવાનો છે. અહીંયા એક્સપિરિયન્સ તરીકે તમે લખી શકો, આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ ટીચરની જોબ છે તો ઇંગ્લિશ ટીચરની સેવા આપતા હોય, ઓકે ઇન ઓકે કોઈ પણ સ્કૂલનું નામ, ઓકે જે તમે એપ્લાય કરવાનું છે એના સિવાયની કોઈ પણ સ્કૂલનું નામ લખી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે ભગવતી હાઈસ્કૂલ હીરાવાડી અમેદાબાદ. પછી સિન્સ કરીને જે તમારું બીએડ નું સૌથી છેલ્લું વર્ષ હતું, એટલે કે બીએડ માં ક્યારે પૂરું થયું હતું, કે 2013 ની અંદર. તો સિન્સ કરીને 2013 જે છેલ્લું વર્ષ હોય એ છેલ્લું વર્ષ તમારે અહીં લખી દેવાનું છે. આ રીતે તમે લખી શકો. ત્યાર પછી
લિવિંગ ફોર ધ જોબ. હવે માની લો કે તમે એ નોકરી તો અત્યાર સુધી કરતા હતા 2013 થી, ઓકે, જે ભગવતી વિદ્યાલય છે એમાં નોકરી કરતા હતા, પરંતુ એ નોકરી છોડવાનું કારણ શું? તો એમ તો ના કહી શકાય કે ત્યાંથી અમને કાઢી મૂકવામાં આવ્યા હતા, તમે ત્યાંથી નીકળી ગયા, ત્યાં પગાર સારો નતો. તો એક સૌથી સારું કારણ આપી દેવાનું, લિવિંગ ફોર ધ જોબ ની અંદર, ફોર ધ બેટર ફ્યુચર, કે મારું ભવિષ્ય સારું બનાવવા માટે મેં જે તે જોબ છે એ છોડી દીધેલ છે, વધારાના કોઈ પ્રશ્ન રહે નહીં. ત્યાર પછી સેલરી એક્સપેક્ટેડ, સૌથી સારી બાબત. ઓકે, આપણે નોકરી શા માટે કરીએ? પૈસા માટે. ઓકે, હવે ડાયરેક્ટ એમ ના કહી શકે કે મને 50,000 પગાર આપો, તો એના માટે તમે સેલરી એક્સપેક્ટેડ તરીકે તમારે લખી દેવાનું છે, એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, જે પણ સરકારના નિયમો છે એ પ્રમાણે મને સેલરી મળવી જોઈએ, બરોબર. ત્યાર પછી અધર ડિટેલ્સ, તમારે કોઈ બીજી વિગતો હોય તો એ બીજી વિગતો પણ તમે અહીં લખી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ડ્રામા એન્ડ ડિબેટ્સ, કે મને ડ્રામા અને જે ડિબેટ્સ છે એમાં ખૂબ જ રસ છે. આ રીતે તમે ઓકે જે તે વિગત છે એ વિગત લખી શકો છો. ત્યાર પછી જોઈએ, હવે તમારે લખવાનું છે રેફરન્સ. હવે તમે આ સ્કૂલમાં આવો છો, કે તમે એક સારા વ્યક્તિ છો, તો એનું ઉદાહરણ શું? સામે વાળો વ્યક્તિ છે એટલે કે સીએન વિદ્યાલયના જે આચાર્ય છે એ કઈ રીતે માની શકે કે તમે એક સારા વ્યક્તિ છો, તમે જે જગ્યાએ જોબ કરતા હતા એ જગ્યાએથી તમને કાઢી મૂકવામાં નથી આવ્યા, તમે જાતે નીકળેલા છો અને કોઈ ઝઘડો કર્યા વગર નીકળેલા છો, કે તમે એક સારા વ્યક્તિ છો, તો એનું રેફરન્સ તમારે આપવો પડે. તો અહીંયા ધ પ્રિન્સિપાલ, જે સ્કૂલમાં તમે જોબ કરી હતી એ સ્કૂલનું નામ, તો કે ભગવતી હાઈ સ્કૂલ હીરાવાડી, અને સૌથી છેલ્લે એનું સિટીનું નામ, તો કે મેટા. એક રેફરન્સ લખી દેવાનું. બીજો જે રેફરન્સ છે એ અન્ય કોઈ સ્કૂલનો હોવો જોઈએ, એ તમે કોઈ પણ સ્કૂલ લખી શકો છો, તો કે ધ પ્રિન્સિપાલ. અહીંયા તમને આપેલું છે કે ભાવના હાઈ સ્કૂલ, કોઈ પણ ભાવના હાઈ સ્કૂલ હશે એ, ઓકે, હીરાવાડી અને અમેદાબાદ. તો બે તમારે જે રેફરન્સ છે એ રેફરન્સ આપવાના છે. ઘણી બધી વખત તમે એક રેફરન્સ આપો તો પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં, એક પણ આપી શકો. અને સૌથી છેલ્લે ક્લોઝિંગ પેરેગ્રાફ છે, એ ક્લોઝિંગ પેરેગ્રાફ લખવો પડશે, જે તમારે સેમ ટુ સેમ લખવાનો છે. શું છે ક્લોઝિંગ પેરેગ્રાફ? તો આપેલો છે, આઈ હોપ યુ વિલ સેટિસ્ફાય વિથ માય અબાવ મેન્શન ક્વોલિફિકેશન. હું એવી આશા રાખું છું, યુ વિલ સેટિસ્ફાય, તને સંતોષ મળ્યો, તમને સંતોષ મળ્યો છે વિથ માય અબાવ મેન્શન ક્વોલિફિકેશન, મેં ઉપર દર્શાવેલી જે ક્વોલિફિકેશન છે, લાયકાતો છે એન્ડ એક્સપિરિયન્સ અને અનુભવો છે એન્ડ અધર ડિટેલ્સ અને જે બીજી વિગતો. આખો મતલબ શું થશે કે મેં ઉપર દર્શાવેલી જે પણ મારી લાયકાતો છે, અનુભવો છે અને જે બીજી વિગતો છે એનાથી તમે સંતોષિત થયા છો એવી આશા રાખું છું. If you will select me, જો તમે મને પસંદ કરશો, I assure you to work faithfully, honestly and sincerely. તો હું તમને ખાતરી આપું છું કે હું એકદમ વિશ્વાસપૂર્વક, ઓકે, પ્રામાણિકપણે અને સૌથી સારી રીતે તમારું કામ કરીશ. આ રીતે તમે પેરેગ્રાફ પૂરો કરી શકો. ત્યાર પછી હવે સૌથી વધારે સારું લગાડવા માટે આપણે એક વધારાનું સેન્ટેન્સ પણ લખી શકીએ, હોપિંગ ફોર અ પર્સનલ ઇન્ટરવ્યુ. આશા રાખું છું કે તમારા તરફથી પર્સનલ ઇન્ટરવ્યુ પણ મળી શકે, તો કે હોપિંગ ફોર અ પર્સનલ ઇન્ટરવ્યુ ફ્રોમ યુ, તમારા તરફથી એક પર્સનલ ઇન્ટરવ્યુ છે એની આશા રાખું છું કે તેની અંદર તમે સારી રીતે સમજી શકો. ત્યાર પછી ક્લોઝ કરવાનું છે, તો યોર્સ ફેથફુલી, ઓકે, તમારો વિશ્વાસુ. ઘણા બધા લોકો છે અહીંયા યોર્સ લવિંગલી લખે છે, સામેવાળો જે વ્યક્તિ છે આપણો વિશ્વાસુ હોય છે, નહીં કે આપણે માટે પ્રેમ દર્શાવતો હોય, આપણે એને ક્યારે ઓળખતા નથી હોતા. અહીંયા ખાલી માત્ર તમે યોર્સ ફેથફુલી જ લખવાનું છે, ઓકે. અને ત્યાર પછી જે તે વ્યક્તિએ જેને લખ્યું છે એનું નામ, ફોર એક્ઝામ્પલ વિનીત પટેલે લખ્યું છે, તો કે અહીંયા વિનીત પટેલ. ત્યાર પછી પૂરું થાય, ત્યાર પછી તમારે એન્ક્લોઝર લખવું પડશે, જેને આપણે બિડાણ કહીશું, બરોબર. તો એન્ક્લોઝર તરીકે અ ટ્રુ કોપી ઓફ લખીને
જે કોપી છે એ લખવાની છે. કઈ કઈ કોપીઓ છે કે તો તમારે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમારા જીવનની અંદર જે ડોક્યુમેન્ટ છે તેમાં મેઇન ડોક્યુમેન્ટ કયું, તો કે પહેલું જ મેઇન ડોક્યુમેન્ટ આવે છે તમારું લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. કે ફર્સ્ટ તમારે એપ્લાય કરવાનું છે લિવિંગ સર્ટિફિકેટ. સેકન્ડ આવે છે કે તમે ધોરણ 12 ની જે દર્શાવેલું તો ધોરણ 12 ની માર્કશીટ એટલે કે એચએસસી ની માર્કશીટ, પછી તમે બીએ કર્યું તો બીએ ની માર્કશીટ, ત્યાર પછી તમે એમએ કર્યું તો એમએ ની માર્કશીટ, ત્યાર પછી તમે બીએડ કર્યું તો બીએડ ની માર્કશીટ, અને સૌથી આ પૂરું થાય ત્યાર પછી ઘણી બધી વખત તમે એક્સપિરિયન્સ કર્યો ભગવતી વિદ્યાલયની અંદર તો તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. કોઈ પણ જગ્યાએ કામ કરો તો એના 6 મહિના જો કામ કરો છો તો 6 મહિના પછી તમને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મળવા પાત્ર છે. એટલે કે કોઈ પણ જગ્યાએ નોકરી કરો કે નોકરી કર્યાના જો તમે 6 મહિના પૂરા કરો છો તો 6 મહિના પછી તમને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મળે છે, જે તમે બીજી જગ્યાએ જ્યાં નોકરી કરવા માંગો છો ત્યાં તમે એને દર્શાવી શકો છો. બરોબર, તો આટલું તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ તમારી અને આખી એપ્લિકેશન. આ જ રીતે તમે વધારાની જે બાબતો છે જે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન ની અંદર જોવાની છે એ નેક્સ્ટ જે તમને પીડીએફ મૂકવામાં આવશે એની અંદર આપેલી થશે, કે જેનો તમારે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો છે. બરાબર, જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.